देशवासीयों दिवाळीनो त्यौहार धामधूमथी मनाववा माटे उजववा माटे तमाम प्रकारनी तैयारीओ करी रह्या छे। तो खास करीने दिवाळीना त्यौहारमां बाळक होय, युवानो होय के वडीलो होय, तमाम लोकोमां दर वर्षे अलग अलग प्रकारना फटाकड़ाओनो क्रेझ जोवा मळतो होय छे। त्यारे आ वर्षे फटाकड़ामां केवुं नवुं वेरिएशन आव्युं छे ते जोवा माटे इंडिया न्यूजनी टीम, गुजरातनी टीम अमदावादना वस्त्राल खाते पहोंची छे अने જ્યારે વાંચ ગામ કે જ્યાંથી લગભગ સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જગ્યા ઉપર ફટાકડાઓ સપ્લાય કરવામાં આવે છે ત્યાં જઈ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની ટીમે ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો, જેમાં એક જગ્યાએ ફટાકડાના કારખાનાના સંચાલકે જણાવ્યું કે ફટાકડાઓમાં દર વર્ષે લગભગ 200 થી 250 નવી આઇટમો વેરાયટીઝો અલગ અલગ જોવા મળતી હોય છે। આ વર્ષે લગભગ 285 જેટલી નવી આઇટમો આવી છે, જેને લઈને ગ્રાહકોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જો કે હજુ પણ જૂના ફટાકડાઓ જેમ કે મિર્ચી બોમ્બ, સૂત્રી બોમ્બ, 555 બોમ્બ તેમજ કોઠી અને ચકરડી જેવા ફટાકડાઓનો ક્રેઝ હજુ પણ યથાવત છે। તો ક્યાંક ને ક્યાંક તેની સાથે લોકો આવેલા નવા ફટાકડાઓની પણ એટલા જ ઉત્સાહથી ખરીદી કરી રહ્યા છે। ચલો જોઈશું આપણે શું રિપોર્ટ છે। તો દર વર્ષની જેમ લગભગ 200 થી 250 નવી આઇટમો ફટાકડાઓની અંદર આવતી હોય છે, તો જ્યારે ફટાકડાઓમાં હજુ વધુ ને વધુ ક્રેઝ યથાવત છે, તો સાથે સાથે યુવાનો હોય, વડીલો હોય કે જે પણ નવા ફટાકડા ફોડનારા વ્યક્તિઓ હોય કે જેને ફટાકડાથી ડર લાગતો હોય પરંતુ આ વર્ષે પણ તે ફટાકડા ફોડવાના હોય, તો એ લોકો માટે પણ ખાસ એક નવા સમાચાર છે। કારણ કે ફટાકડાઓની અંદર પણ એવી અલગ અલગ નવા પ્રકારની વેરાયટીઝો આવી છે અને દર વર્ષે 200 થી 250 જેવી નવી વેરાયટીઝોનો ઉમેરો થાય છે ફટાકડા બજારની અંદર। અને આ જ બધું જાણવા માટે ઇન્ડિયા ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પરથી રિપોર્ટ કરી રહી છે। અમારા જે સંવાદદાતા છે જતીન રાવલજી તે પહોંચી ગયા હતા અને જતીન રાવલજી શું કહે છે આપણે જાણીશું। તો આ જ રીતે જોઈશું કે લોકોનું શું કહેવું છે ફટાકડા બજારની અંદર। આપણો મુખ્ય તહેવાર, હિન્દુઓનો તહેવાર, જે પ્રભુ શ્રી રામના અયોધ્યાના આગમન વખતે જે ઉત્સવ ઉજવીએ છીએ આપણે, તેને આપણે દિવાળીના પર્વ તરીકે આપણે ઉજવીએ છીએ અને એનો ઉલ્લાસ સમગ્ર ભારતભરમાં ખૂબ ધામધૂમથી ઉજવાય છે અને એમાં ખાસ કરીને નાના બાળકો માટે જે આપણે અવનવી વેરાયટી દિવાળીઓમાં આવતી હોય છે તેમાં આ વખતે આપણે 650 થી 700 આઇટમો એવી છે કે જે નાના બાળકોને અવનવી વેરાયટીઓમાં આપણે પ્રદાન કરીએ છીએ। તો આ વખતે નાની બાળકોની વેરાયટીમાં ચોકલેટની આઇટમ છે, બેટની આઇટમ છે, કિટકેટની આઇટમ છે, સેલિબ્રેશનની આઇટમ છે, એવી ઘણી બધી અવનવી વેરાયટીઓ, એવી 350 વેરાયટીઓ આપણે નવી મૂકી છે અને તારામંડળમાં બી લગભગ 300 આઇટમ છે, કોઠીમાં 22 થી 25 આઇટમ છે, ફૂલઝડીમાં એટલી બધી આઇટમ છે અને ફેન્સી આઇટમમાં 300 થી 400 આઇટમો છે અને પ્રદૂષણ ના થાય તેનું પણ અમે ધ્યાન રાખી અને એવા ક્રેકર્સ અમે અહીંયા આપણા સ્ટોલમાં મૂકીએ છીએ જેથી કરીને નાના બાળકોને કોઈ જાનહાનિ ના થાય, કોઈ તકલીફ ના પડે એનું પણ અમે ધ્યાન રાખીએ છીએ। અચ્છા, કુલ કેટલી, જેમ કે અલગ અલગ કેટેગરી કેટલી છે, જેમ કે ચકેડી છે, કોઠી છે, તારામંડળ છે, રોકેટ છે અને તમામમાં વેરાયટી કેટલી છે અલગ અલગ? જેમ કે પહેલાં આપણે કહી દઈએ, સૌથી પહેલાં તારામંડળ આવે, કોઠી આવે, ચકડી આવે, દોરી આવે, પેન્સિલ આવે, કોઠી આવે, એ સિવાય ફેન્સી આઇટમોની અંદર 350 થી 400 વેરાયટીઓ આપણે આ વખતે મૂકી છે કે જે રેગ્યુલર તો લોકો કરે છે પણ એ સિવાય જે લોકોએ જોઈ ના હોય એવી અલગ અલગ પ્રકારની ફેન્સી રૂપમાં અલગ અલગ ફુવારા, અલગ અલગ કોઠીઓ જે બાળકોને ગમે એવી આપણે 350 થી 400 વેરાયટીઓ નવી લાવ્યા છે આ વખતે। અચ્છા, ગ્રાહકોની માંગ કયા પ્રકારે છે અને ફટાકડામાં ભાવ વધારો કેટલો જોવા મળે? ગ્રાહકોની માંગ એવી હોય છે કે ભાઈ આજની તારીખમાં આપણા બજેટની અંદર જે નાના પરિવાર જે કહેવાય, જે સારી દિવાળી પોતાના બાળકોને ખરીદી શકતા હોય એવી રીતે આપણે થોડું ધ્યાનમાં રાખી અને જે વ્યવસ્થા ગોઠવી છે રેટની, તો આપણે એટલો બધો ભાવ વધારો નથી આવ્યો
કે જે આપણે લોકોને દિવાળી કરવામાં તકલીફ પડે કે ભાઈ આ વખતે ભાવ વધારો છે તો આપણા બાળકો દિવાળી નહીં કરી શકે. ભાવ પણ એકદમ નોર્મલ છે અને સિઝન પણ એટલો સારી છે અને લોકો સારી ખરીદી કરી રહ્યા છે. નાના બાળકોને ખૂબ સારી દિવાળી થાય એવી અમે શુભેચ્છાઓ પણ પાઠવીએ છીએ. ખૂબ સારું ઓછા ભાવમાં સારી દિવાળી થાય એવી અમે તમામ હિન્દુ ભાઈઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ પાઠવીએ છીએ. તેમ દિવાળીનો તહેવાર જે છે તે હવે નજીક આવી રહ્યો છે, તેમ તેમ દિવાળીને લગતી તમામ વસ્તુઓની ખરીદી કરવા માટે લોકો જે છે તે ઉભરી પડ્યા છે અલગ અલગ જગ્યા ઉપર. ચાહે મીઠાઈઓ હોય, ચાહે ફટાકડા હોય, કે ચાહે કપડાં હોય, કે ચાહે બૂટ હોય, તમામ વસ્તુઓની ખરીદી માટે જે છે તે લોકો અલગ અલગ જગ્યા ઉપર જે છે તે ઉમટી પડતા હોય છે. ત્યારે સૌથી દિવાળીમાં સૌથી વધુ જેનું વેચાણ થતું હોય છે તે ફટાકડા છે. અને ફટાકડાને લઈને આપ જોઈ શકો છો, ફટાકડા અવનવી પ્રકારના જે ફટાકડા જે છે તે દર વર્ષે ફટાકડામાં કોઈક ને કોઈક નવી આઈટમો જે હોય છે તે ફટાકડામાં એડ થતી હોય છે. ત્યારે આ વર્ષે કેવો પ્રકારનો માહોલ છે ફટાકડાની અંદર તે આપણે જે ફટાકડાના જે ઓનર છે તેમની સાથે આપણે વાતચીત કરીએ અને જાણવાનો પ્રયત્ન કરશું. શું નામ છે આપનું? હેમંતભાઈ કુમાર. હેમંતભાઈ, આ વર્ષે શું નવું ફટાકડામાં જોવા મળી રહ્યું છે? આ વર્ષે નાના બાળકો માટેની ખૂબ સારી વેરાઈટો આવી છે. જેમ કે કોઠી, ચકડી, તારામંડળ તો એક કોમન વસ્તુ છે, તો ફેન્સી વેરાયટી અંદર 300-350 આઈટમો એવી છે કે જે ફુવારા, જે કોઠી કહીએ, ફેન્સી કોઠીઓ, ફેન્સી ફુવારા, ફેન્સી પેન્સિલ, અવનવી વેરાયટીઓ 350-400 નવી વેરાયટીઓનો અંદર ઉમેરો થયો છે. કેવો લોકોમાં ઉત્સાહ છે આ દિવાળીમાં ફટાકડાને? ખૂબ સારો ઉત્સાહ જોવા મળ્યો છે. આ વખતની દિવાળી આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા બધા 2024ની અંદર નાના મોટા બનાવ બન્યા, પણ તેમ છતાંય પણ જે નાના બાળકોનો અને આપણા પ્રભુ શ્રી રામનો જે આપણો તહેવાર છે એના ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકોની અવર જવર પણ ખૂબ સારી ચાલી રહી છે, નાગા પણ ખૂબ સારી રહેશે એવી અમને ઈચ્છા છે. અચ્છા, જોઈ શકો છો આપ લોકો ફટાકડા લેવા માટે જે છે તે અહીંયા આવેલા છે. નવા ફટાકડા જે આપ જોઈ શકો છો, આ બાળકો માટેના તારામંડળ જે આ ભારત વર્ષોથી જે આ તારામંડળ છે જે ભારત જે ચાલી રહ્યું છે તેના સિવાય પણ ઘણા બધા ફટાકડા છે. આપણી સાથે જે ફટાકડા લેવા એક આવેલા મિત્ર જે છે તે આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે, ફટાકડા લેવા આવ્યા છે. અને તારામંડળ છે, દોરીઓ છે, અલગ અલગ પ્રકારના આ પોપઅપ પણ અત્યારે ખૂબ લોકપ્રિય છે, ખાસ કરીને બાળકોમાં પોપઅપ અને જે આ સ્નેક છે તે ઘણું બધું જે છે તે લોકપ્રિય છે. આ બાળકો માટે આ કલેક્શન બાળકો માટેની કીટ છે, એટલે કે ખૂબ અવનવા બધા જે ફટાકડાઓ છે. આપણી સાથે એક વ્યક્તિ છે તે આપણી સાથે છે જેઓ ફટાકડા લેવા માટે કદાચ આવ્યા છે. શું નામ છે આપનું? હિમાંશુભાઈ. હિમાંશુભાઈ, ફટાકડા લેવા આવ્યા છો, કેવો ઉત્સાહ છે અને કયા પ્રકારના બાળકો માટે ફટાકડા લેવાના, પોતાના માટે લેવાના છે? અત્યારે આકાશી ધડ શોર્ટ વગેરેનું ડિમાન્ડ છે, પોપઅપ છે, એ સિવાય અહીંયા બાળકો માટે એક કીટ આવે છે જે નવું આવ્યું છે, જેમાં 25 પ્રકારની વેરાયટી છે. એક કીટની અંદર જ બધી વેરાયટી આવી છે નાના બાળકોની. એ રીતનું પણ છે, જુદા જુદા તારામંડળો, કોઠી, ચકડી વગેરેમાં પણ સારી વેરાયટી છે અને ભાવ પણ રિઝનેબલ છે અને વર્ષોથી અમે અહીંયા લેવા આવીએ છીએ. અચ્છા, એટલે કે લોકો જે છે તે અવનવી ફટાકડાની ખરીદીઓ જે છે તે લોકો કરી રહ્યા છે અને એક બેન પણ જે છે તે અહીંયા જોવાઈ રહ્યા છે, જે ફટાકડા કદાચ લેવા માટે કદાચ પોતાના પરિવાર સાથે આવ્યા હોય કે કદાચ એકલા આવ્યા હોય, ફટાકડાની ખરીદી એ જોઈ રહ્યા છે કે શું છે અહીંયા ફટાકડાની અંદર. શું લીધું બેન, કઈ કઈ લેવાનું છે? શું નામ છે તમારું? નીતાબેન, આ વખતે શું નવું આ ખરીદી કરવાની ઈચ્છા છે ફટાકડામાં? દિવાળીનો તહેવાર આ વખતે કેવી રીતે ઉજવવાની તૈયારી છે? ફ્રેન્ડ્સ, ફેમિલી, એટલે કે ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે આ દિવાળીનો તહેવાર જે છે તે ઉજવવા માટે લોકો તલપા પર છે અને તેમાં પણ ફટાકડા ફોડવા માટે લોકો જે છે તે ખૂબ જ ઉત્સાહિત છે, કેમ કે અવનવા ફટાકડા દર વર્ષે આવતા હોય છે તે રીતે આ વર્ષે પણ આવ્યા છે. ત્યારે લોકોમાં ખૂબ એક અનેરો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન કિશોર આઠવલે સાથે જતીન રાવલ, ઇન્ડિયા ન્યૂઝ, અમદાવાદ.